આગામી દિવસોમાં ગુજરાતની તમામ સિનેમા ઘરોમાં દિવ્યાંગ બાળક માટે અને દિવ્યાંગની વ્યથા માનવીના હૃદય સુધી પહોંચે અને દિવ્યાંગ બાળક માટે લોકોની સહાનુભૂતિ વધે તેવા આશયથી જય શક્તિ ફિલ્મ પ્રોડક્શન ઘનશ્યામસિંહ એસ ઝાલા દ્વારા દિવ્યાંગો માટેના ઉદ્દેશ્ય સાથે અને તેના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી ગુજરાતમાં પ્રથમ વખત દિવ્યાંગ આધારિત પ્રેમ સગાઈ એક પવિત્ર બંધન નામની ફિલ્મ તારીખ સત્યાવીસ રોજ તમામ સિનેમાઘરોમાં થવા જઈ રહી છે જે ફિલ્મનું બેનર આજ રોજ ધ્રાંગધ્રા મુકામે જીટીપીએલ ઓફિસ ખાતે લોન્ચ કરવામાં હતું આ સાથે ફિલ્મના પ્રોડ્યુસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દિવ્યાંગ આધારિત બનેલ ફિલ્મ ગુજરાતના તમામ સિનેમાઘરોમાં જે નફો થશે તે મોરબીમાં દિવ્યાંગો માટેની નારાયણ સેવા સંસ્થા ઉદયપુર જેવી અદતન ટેકનોલોજી વાળી હોસ્પિટલ બનાવવામાં આવશે નારાયણ સેવા સંસ્થાના માધ્યમથી પચાસ હજાર જેટલા પોલિયોના ઓપરેશન પૂર્ણ કર્યા છે તેવા ઉદ્દેશ્યથી આ કાર્ય કરવામાં આવ્યું છે મારું નામ ઘનશ્યામસિંહ એસ ઝાલા મોરબી નારાયણ સેવા સંસ્થા ઉદયપુર રાજસ્થાન મોરબી જિલ્લા પ્રમુખ અને આજે જે નારાયણ સેવા સંસ્થા વિશે તો આખા ગુજરાતમાં અને ભારતભરમાં ખ્યાલ હશે કે દિવ્યાંગો માટે જે કામ કરતી સંસ્થા અને આજનો વિષય અને આજે નારાયણ સેવા સંસ્થા માટે દરેક જિલ્લામાંથી ને દરેક રાજ્યમાંથી જે હેન્ડીકેપ વ્યક્તિ ઓપરેશન કરવા માટે ઉદયપુર લઈ જવા પડતા અને આજે એ દિવ્યાંગો લઈને અને દિવ્યાંગો પર જે ફિલ્મ બનાવી છે અને આ ફિલ્મનો માત્ર હેતુ એ કે રિયલ દિવ્યાંગને લઈને ફિલ્મ બનાવી અને ફિલ્મનો હેતુ કે દરેક થિયેટર અને દરેક ગુજરાતના અંદર જે લોકો ફિલ્મ જોવા જશે એટલે એની અંદર મેસેજ મળશે કે નારાયણ સેવા સંસ્થા શું કામ કરે છે દિવ્યાંગની વેદના શું હોય છે અને દિવ્યાંગને લઈને જે ફિલ્મ બનાવવાનું માત્ર ને માત્ર એક કારણ કે મારે અહીંયા દરેક જિલ્લામાંથી દરેક તાલુકામાંથી કેમ્પ થતાં ઉદયપુરથી ડૉક્ટરની ટીમ બોલાવતો ટીમ બોલાવીને તપાસ કરી એ લોકોને મારે ઉદયપુર મોકલવા પડતા એ લોકોને મોકલ મોકલી અને પાછા અહીંયા રિટર્ન આવી જાય ત્યાં સુધીની મારી જવાબદારી હોય છે અને જેને એક્સિડન્ટમાં હાથને પગ જે કપાઈ ગયેલા હોય એ લોકોને હેન્ડીકેપ હાથને પગ અહીંયા ઉદયપુર બનાવવા પડતા એટલે હવે દરેક લોકોને ઉદયપુર નહીં જવું પડે ઉદયપુર દ્વારા જ આ સંસ્થા દ્વારા જ એક ગુજરાતની અંદર એક મોટી હોસ્પિટલ બનાવવા માટે નિર્માણ કામ મને જવાબદારી આપી અને એ ફિલ્મ એટલે રિયલ દિવ્યાંગને લઈને એ ફિલ્મ બનાવી અને આ ફિલ્મની અંદર જે ગુજરાતની અંદર દરેક થિયેટરો દરેક સિનેમાને સિનેમામાં રિલીઝ થશે અને એ ફિલ્મ માત્ર દરેક લોકો ફિલ્મ જોવા જશે તો એ ફિલ્મની કણ કોઈ પણ આવક દરેક તાલુકા દરેક જિલ્લાની જે સેન્ટરોની અંદર સિનેમાની અંદર થશે તો એ માત્ર હોસ્પિટલ બનાવવા માટે ઉપયોગમાં કરવામાં આવશે એટલે કોઈ પાસે ક્યાંય ફંડ કે કોઈપણ જાતનું ચાર્જ નથી લીધો કે માત્ર ને માત્ર દરેક ગુજરાતના જેટલા હું અહીંયાથી આપના માધ્યમથી કહેવા માગું છું કે આ દિવ્યાંગ માટે આપણે કંઈ ન કરી શકીએ તો કંઈ નહીં ખાલી દરેક સુધી મેસેજ પહોંચાડો કે દિવ્યાંગને શું વેદના હોય છે દિવ્યાંગની શું તકલીફ હોય છે એ તકલીફને લઈને અને મેં જે આવડું મોટું જે આયોજન કર્યું આ ફિલ્મની અંદર મેં પોતે જ પ્રોડ્યુસર હું પોતે જ પ્રોડ્યુસર અને અહીંના જે ડાયરેક્ટર સાવનરાજ તે પછી જે પટકથા લખી છે બીએમ એમ શ્રીમાળી ધાંગધ્રા અને મારી સાથે રામભાઈ મહેતા અને ઘણા બધા સમાજ અને દરેક જિલ્લાની અંદર મેળા જે પોસ્ટર લોન થયા અને દરેક સમાજે મને ફૂલ સપોર્ટ કરે છે કેમ કેમ કે દરેક સમાજ સાથે આ આ ફિલ્મ કોઈ કમાવવા માટે કે કોઈ ઇસ્યુ નથી કેમ કે આખા ગુજરાતને હોસ્પિટલ મળશે દરેક જિલ્લામાંથી દરેક તાલુકામાંથી કોઈ પણ પોલિયો કે વ્યક્તિ હશે મોરબી આવશે અને એના ઓપરેશન થઈ જશે અને ક્યાંય પણ રાજસ્થાન જવું ન પડે ને એના માટે આ ફિલ્મ બનાવી છે વધુમાં વધુ લોકો ફિલ્મ જોઈએ આ ફિલ્મનો મેસેજ કે સૌપરિવાર સાથે જોઈ શકતો આ ફિલ્મની અંદર અત્યાર સુધીમાં ઘણી બધી ફિલ્મો જોઈએ છે આ ફિલ્મ જોશે એટલે દિવ્યાંગની વેદના શું હોય છે ને આમાં બતાવવામાં આવી બાકી તો વિશેષ તો કાંઈ કહેવાનું જોઈએ કે થિયેટરમાં જોવા જાય ત્યારે ખ્યાલ આવશે અને વધુમાં વધુ આપણા મીડિયા દ્વારા અને તમામ સમાજના લોકોને હું કહેવા માગું છું કે આપણે ઘણી બધી ફિલ્મો જોઈએ છીએ હોટલમાં જમવા જઈએ છીએ આ જોઈએ છીએ પણ એક દિવ્યાંગ માટે ખાલી એક દિવસ આપણે દરેક થિયેટરની અંદર જવું જોઈએ શરૂઆત કરવી જોઈએ કેમ કે દિવ્યાંગને સપોર્ટ કરશું એટલે મને તો એમાં ખ્યાલ છે કે અત્યાર સુધી ગુજરાતની અંદર જેટલા જિલ્લામાં કેમ્પ થયા છે મેં ગુજરાતની અંદરથી પચાસ હજાર વ્યક્તિઓને વ્હીલચેરમાં બેઠેલા હેન્ડીકેપ વ્યક્તિના હાથને પગ નખાવી દીધા અને પચાસ હજાર વ્યક્તિ પોલિયોગ્રસ્ત છે એ લોકોને ચાલતા થઈ ગયા એટલે મારું એક જે જવાબદારી આપી દીધા મારો વિષય નથી છતાં મેં પ્રોડ્યુસરની ભૂમિકા નિભાવી એટલે આપ લોકોને કહેવા માંગુ છે કે આ આ વધુમાં વધુ લોકો ફિલ્મ જોવે એવો મેસેજ મારો છે અને વિશેષ તો કહેવાનું જરૂર નથી અને દરેક લોકો સમજી જશે જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધાંગધ્રા